શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાઓ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયની અંદર 8મું પ્રકરણ આર્થિક સુધારો. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે જોયું હતું કે સરકારે, એટલે કે ભારત સરકારે શા માટે 1991માં આર્થિક સુધારા કરવા પડ્યા. આપણે જોયું હતું કે IMF એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, જે વૈશ્વિક સંસ્થા છે નાણાકીય મદદ આપતી, એમની શરતના ભાગ સ્વરૂપે આપણા દેશની સરકારે 1991ની અંદર અર્થતંત્રમાં આર્થિક કાયદાઓમાં નોંધપાત્ર પરિવર્તનો કર્યા, જે 1991ના આર્થિક સુધારાઓ તરીકે ઓળખાય છે, જે કુલ 6 હેતુઓ માટે સરકારે લાવવામાં આવ્યા હતા. હવે આ જોયા બાદ આપણે જોયું હતું કે 3 મુખ્ય આર્થિક સુધારા 1991માં થયા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એમાંનો પહેલો જે મુખ્ય આર્થિક સુધારો હતો અને એ હતો ઉદારીકરણ, એટલે કે લિબરલાઇઝેશન. તો ઉદારીકરણ એટલે શું? તો એનો અર્થ જોઈએ તો અર્થતંત્રમાં સરકારના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો, એટલે ઉદારીકરણ થાય. એટલે ઇન શોર્ટ, સરકારે અર્થતંત્રની અંદર જેટલા અંકુશો અને નિયંત્રણો મૂક્યા હોય એ હળવે હળવે ઘટાડવાની જે પ્રક્રિયા છે એને ઉદારીકરણ કહેવાય. બીજા સ્વરૂપમાં જોઈએ તો રાજ્યના અંકુશોવાળા આર્થિક નિર્ણયોમાં ખાનગી અને બજાર આધારિત ક્ષેત્રના સ્વીકારને ઉદારીકરણ કહેવાય. સરળ ભાષામાં સમજીએ તો રાજ્યના અંકુશોવાળા આર્થિક નિર્ણય એટલે શું? કે જ્યારે પણ બજારમાં કોઈ પણ નિર્ણય લેવાય તો એમાં અંકુશ કોનો હોય? રાજ્યનો, એટલે કે સરકારનો. એટલે ઇન શોર્ટ, બજારની અંદર કોઈ પણ પ્રકારની વેપાર પ્રવૃત્તિ થાય તો એમાં અંકુશ સરકારનો હોય. એવા બજારની અંદર ખાનગી અને બજાર આધારિત ક્ષેત્રના સ્વીકારને, મતલબ શું? કે જ્યાં સરકારના અંકુશોવાળા નિર્ણયો હતા એની જગ્યાએ ખાનગી ક્ષેત્રમાં સ્વીકાર કરવાનો, ખાનગી ક્ષેત્રને પણ પ્રવેશ આપવાનો, ખાનગી ક્ષેત્રને પણ સત્તા આપવાની, નિર્ણય લેવાની અને કામ કરવાની, તો એ બાબતને, એ સ્વીકારને ઉદારીકરણ કહી શકાય. એટલે ટૂંકમાં ખાનગી ક્ષેત્રને પણ હળવે હળવે વેપાર પ્રવૃત્તિમાં, ઉદ્યોગ ક્ષેત્રમાં સમાવવામાં આવે, જોડવામાં આવે, સ્વીકારવામાં આવે, એ બાબતને ઉદારીકરણ કહેવાય. ઉદારીકરણની પ્રક્રિયામાં થાય છે શું? તો સૌથી પહેલું થાય કે અર્થતંત્ર પરના રાજ્યના, એટલે કે સરકારના અંકુશો હળવે હળવે ઘટતા જાય. સરકારે ખાનગી ક્ષેત્ર ઉપર કે અન્ય બધા ક્ષેત્રો પર જે અંકુશો મૂક્યા હોય એની અંદર ઘટાડો થતો જાય. બીજું કે બજારમાં માંગ અને પુરવઠાના પરિબળોની અસર વધે. એટલે ઇન શોર્ટ, જ્યારે પણ બજારમાં કોઈ પણ વસ્તુ કે સેવાનું કિંમત નિર્ધારણ થાય કે કોઈ અન્ય આર્થિક નિર્ણય લેવાય, એ અન્ય આર્થિક નિર્ણયમાં સરકારના અંકુશ ઘટે અને કોની અસર વધે? તો કે માંગ અને પુરવઠાનું. દાખલા તરીકે 1991 પહેલાં વિદેશી હુંડિયામણની કિંમત કે ભારતની અંદર કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમત સરકાર દ્વારા નક્કી થતી, પરંતુ ત્યારબાદ અને હવે બજાર અને બજારની અંદર માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. જે દરે માંગ અને પુરવઠો સરખા થાય ત્યાં વસ્તુની કિંમત નક્કી થાય છે. ત્રીજું કે તબક્કાવાર ખાનગી ક્ષેત્રોને જાહેર ક્ષેત્રમાં પ્રવેશવા દેવાનું. એટલે જે ક્ષેત્રોમાં સરકાર સિવાય કોઈ કામ કરી શકતું નહોતું એ ક્ષેત્રોમાં પણ હવે ખાનગી ક્ષેત્રને કામ કરવાની છૂટ આપી. એટલે ઇન શોર્ટ, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો જે ઉદ્યોગોમાં કામ કરી શકતા નહોતા, ખાનગી ક્ષેત્રના લોકો જે ઉદ્યોગોમાં મૂડીરોકાણ નહોતા કરી શકતા, એમાં મૂડીરોકાણ કરવાની, કામ કરવાની છૂટ આપી. અને ચોથી વસ્તુ બને કે દેશના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે અપાતું ખાસ નીતિગત રક્ષણ ઘટતું જાય છે. એટલે શું કે પહેલાં એવું હતું કે 1990 પહેલાં વિદેશી ઉદ્યોગો અને વિદેશી મૂડીરોકાણ શક્ય હોય એટલું આપણે અવગણતા હતા, ભારતમાં ન આવે એના માટેની ઘણી બધી કડક નીતિઓ સરકારે ઘડી રાખેલી, જેથી વિદેશી કંપનીઓ ભારતમાં ન આવે, વિદેશી મૂડીરોકાણ ભારતમાં ન આવે. આવું કેમ હતું? કારણ કે સરકારની એવી માન્યતા હતી કે વિદેશના ઉદ્યોગો અને મૂડીરોકાણકારો જો ભારતમાં આવશે તો એમની ગુણવત્તા અને એમની હરીફાઈ સામે આપણા દેશના, ભારતના ઉદ્યોગો ટકી શકશે નહીં. એટલે ભારત દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે વિદેશી ઉદ્યોગો અને વિદેશી મૂડીરોકાણકારોને પ્રતિબંધ હતો. પણ 1991ના સુધારા પછી સરકારે એવું નક્કી કર્યું કે આપણા દેશના ઉદ્યોગોને હવે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે રક્ષણ આપવાનું નહીં, વિદેશી ઉદ્યોગકારોને ભારતમાં પ્રવેશવા દેવાના, મૂડીરોકાણ છે કરવા દેવાનું, જેથી સ્પર્ધા વધે. સ્પર્ધા વધે એટલે પરિણામ શું આવવાનું છે? પરિણામ એ આવશે કે વસ્તુ કે સેવાની ગુણવત્તા વધશે, વિવિધતા આવશે, કિંમતમાં ઘટાડો થશે, બરાબર? એટલે એવું સરકારનું ચોથું હતું, ઉદારીકરણ કરશું. તો ઉદારીકરણ વખતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે
જે ઘરેલું એટલે દેશના ઉદ્યોગો છે એને રક્ષણ આપવાની નીતિમાં ફેરફાર સરકારે કર્યો. ચલો એના પછીનો મુદ્દો ખાસ એ છે કે ઉદારીકરણની પ્રક્રિયા સરકારે ભારત દેશની હાથ ધરી, તો એ પ્રક્રિયા અંતર્ગત સરકારે કયા કયા પગલાઓ લીધા? આપણને ખ્યાલ છે કે ઉદારીકરણમાં સરકાર અંકુશો અને નિયંત્રણો ઘટાડે છે, ઉપરાંત વેપાર અને ઉદ્યોગને લગતા કાયદાઓ ઘટાડે છે અથવા તો કાયદાઓમાં પરિવર્તન લાવે છે. તો ઉદારીકરણ અંતર્ગત સરકાર કયા કયા પગલા કાયદાઓમાં પરિવર્તન લાવી એ જોઈએ. તો સૌથી પહેલું પગલું લીધું સરકારે એમઆરટીપી એક્ટ બદલવાનું. એમઆરટીપી એક્ટનું ફૂલ ફોર્મ ખાલી જાણકારી માટે જોઈએ તો મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસિસ એક્ટ, એટલે ઇન શોર્ટ ઇજારાશાહી નિયંત્રક પ્રતિબંધક ધારો હતો. હવે આ ધારો એવો હતો કે એ અંતર્ગત ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ખાનગી ક્ષેત્રના વેપારીઓ પર કડક અંકુશો રાખવામાં આવતા હતા, એટલે ઘણો નિયંત્રણવાળો કાયદો હતો જેની રચના 1969માં થઈ હતી. એટલે એ સરકાર દ્વારા દૂર કરવામાં આવ્યો અને એની જગ્યાએ કોમ્પિટિશન એક્ટ 2002, એટલે આમાં જેટલા નિયંત્રણો હતા એના કરતાં ક્યાંય ગણા ઓછા નિયંત્રણો, હળવા નિયંત્રણો આ કાયદા નિયંત્રણ અંતર્ગત હતા. એટલે 1969ના એમઆરટીપી એક્ટને રદ કરીને એની જગ્યાએ કોમ્પિટિશન એક્ટ 2002ના વર્ષની અંદર સરકાર દ્વારા લાવવામાં આવ્યો. આ પહેલું કામ. બીજું પગલું કે ફેરા નામનો એક કાયદો હતો જેનું ફૂલ ફોર્મ થાય છે બરાબર ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. એ ફેરા નામના કાયદા અંતર્ગત સરકારે વિદેશી હુંડિયામણ અને વિદેશી જે નાણું છે એના ઉપર અંકુશ પોતે રાખતી હતી. ઇવન એની કિંમત પણ સરકાર પોતે પોતાની અનુકૂળતા મુજબ કે જરૂરિયાત મુજબ નક્કી કરતી હતી, એમાં સ્વતંત્ર કિંમત નિર્ધારણની પ્રક્રિયા નહોતી. એટલે ઇન શોર્ટ એ શબ્દ ખાસ અગત્યનો છે, રેગ્યુલેશન સરકારનું નિયંત્રણ હતું ફોરેન એક્સચેન્જ એટલે કે વિદેશી હુંડિયામણ પર. તો ત્યાં સરકારે શું કર્યું કે એની અંદર જે રેગ્યુલેશન શબ્દ હતો એ હટાવીને એની જગ્યાએ મેનેજમેન્ટ શબ્દ મુકાયો. મતલબ સરકારે નિયંત્રણ મૂકીને સંચાલન કરવાનું નક્કી કર્યું અને નિયંત્રણ કરવાનું બંધ કર્યું. એટલે જે પહેલા ફેરા કાયદો હતો એ હવે બની ગયો ફેમા. તો ફેમાનું ફૂલ ફોર્મ શું થાય? તો કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. એટલે હવે સરકાર વિદેશી હુંડિયામણ પર કંટ્રોલ કરવાને બદલે એનું સંચાલન કરશે કે વધુમાં વધુ વિદેશી હુંડિયામણ ભારત દેશની અંદર કેમ આવે, આપણા દેશના વેપારીઓને વધુમાં વધુ વિદેશી હુંડિયામણ વિદેશ વેપાર કરવા માટે કેવી રીતે મળે એનું સંચાલન કરવાનું સરકારે નક્કી કર્યું અને રેગ્યુલેશન એટલે કે નિયંત્રણ કરવાનું બંધ કર્યું. એટલે ઇન શોર્ટ ફેરાની જગ્યાએ કયો કાયદો ભારત સરકાર લાવી? તો કે ફેમા. ચલો એના પછીનું પગલું હતું ઉદારીકરણ અંતર્ગત ઔદ્યોગિક નીતિઓમાં સરકારે મોટા પાયે પરિવર્તન કર્યું અને એ પરિવર્તન અંતર્ગત જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને માત્ર 3 જ કરી દેવા આવ્યા. પહેલાં એવું હતું કે જાહેર ક્ષેત્ર એટલે કે સરકારી ઉદ્યોગો જ કામ કરી શકે, સરકાર જ મૂડીરોકાણ કરી શકે એવા ઘણા બધા ઉદ્યોગો હતા, ઘણા બધા ક્ષેત્રો હતા. અને આ બધા ક્ષેત્રોનો એક સમસ્યા હતી કે આ બધા ક્ષેત્રોમાં જ્યાં સરકાર મૂડીરોકાણ કરે ત્યાં કોઈ ખાનગી મૂડીરોકાણકાર કે કોઈ ખાનગી વેપારી કે કોઈ ખાનગી ઉદ્યોગ કામ કરી શકે નહીં. એટલે એવા આરક્ષિત હતા. આરક્ષિત એટલે શું? કે સરકાર સિવાય એવો કોઈ ઉદ્યોગ સ્થાપી શકે નહીં. ફોર એક્ઝામ્પલ સિમેન્ટ. તો 1990 પહેલાં સિમેન્ટમાં એવું હતું કે સરકાર સિવાય કોઈ સિમેન્ટનું ઉત્પાદન કરી શકે નહીં કોઈ ખાનગી મૂડીરોકાણકાર નહીં. પણ 1991 બાદ એ નીતિમાં સરકારે સુધારો કર્યો અને માત્ર 3 ક્ષેત્રો, એ પણ હું તમને કહી દઉં કયા કયા 3 ક્ષેત્રો. સૌથી પહેલું છે રેલવે, બીજું અણુ સંરક્ષણ બરાબર અને ત્રીજું શસ્ત્રો. એટલે આ રીતે જોવા જઈએ તો રેલવે, અણુ અને સંરક્ષણ એટલે કે શસ્ત્રો, આ 3 ક્ષેત્રો જ સરકારે પોતાની પાસે રાખ્યા. મતલબ રેલવે, અણુ અને સંરક્ષણ એટલે કે શસ્ત્રો, આ 3 છે એ માત્ર સરકાર છે એના ઉપર એની સત્તા, એનો કાબુ, નિયંત્રણ. એ સિવાયના જેટલા ઉદ્યોગો હતા, જેટલા ક્ષેત્રો હતા એની અંદર સરકારે ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણકારોને ખાનગી ક્ષેત્રના વેપારીઓને કામ કરવાની છૂટ આપી. એટલે સરકારે આરક્ષિત ક્ષેત્રો કે જેમાં ખાનગી મૂડીરોકાણકારો કામ ન કરી શકે એવા કેટલા કરી દીધા? માત્ર 3. ઓકે, એના પછીનું પગલું હતું કે વિદેશી મૂડીરોકાણ માટે આપમેળે પરવાનાની જોગવાઈ કરવામાં આવી. પહેલાં એવું હતું કે વિદેશી મૂડીરોકાણકારોએ ભારતની અંદર મૂડીરોકાણ કરી શકાતું નહોતું અને કદાચ જો પણ વિદેશી મૂડીરોકાણ કરવું હોય તો એના માટે પરવાનો એટલે કે પરમિશન એટલે કે લાયસન્સ છે ખાસ લેવું પડતું હતું. હવે આજે પરમિશન ભારત સરકાર પાસેથી લેવી પડતી હતી, એની નીતિ બહુ અટપટી હતી બરાબર, એની પ્રક્રિયા ખૂબ જ અઘરી હતી. એટલે સરકારે શું કર્યું કે વિદેશી મૂડીરોકાણ માટે વિદેશી મૂડીરોકાણ વધુને વધુ ભારત દેશની અંદર થાય અને બીજું કે વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા અત્યંત સરળ બને એના માટે આપમેળે પરવાનાની જોગવાઈ કરવામાં આવી જેથી વિદેશી મૂડીરોકાણકારો ભારતમાં સરળતાથી મૂડીરોકાણ કરી શકે. ચલો એના પછીનું પગલું છે કે સરકારે સબસિડી ખર્ચમાં ઘટાડો કર્યો.
ઉપરાંત આયાત નિકાસ પરવાના નીતિ હળવી કરી, એટલે આપણા દેશના વેપારીઓ વિદેશમાંથી આયાત કરે કે વિદેશમાં નિકાસ કરે એના માટે ભારત સરકાર પાસેથી જે પરવાનો મેળવવો પડતો, એટલે કે પરમિશન મેળવવી પડતી હતી, એની નીતિ સરકારે હળવી કરી. એટલે પહેલાં કરતાં હવે આયાત અથવા તો નિકાસ બંને માટે પરમિશન લેવાનું સહેલું બન્યું. અને છેલ્લું છે કે વિદેશી હુંડિયામણનો દર સરકારે મુક્ત બનાવ્યો. વિદેશી હુંડિયામણનો દર એટલે શું કે $1 બરાબર કેટલા રૂપિયા, દાખલા તરીકે હું એમ કહું કે $1 બરાબર 70 રૂપિયા વર્તમાનમાં છે, તો $1 બરાબર 70 રૂપિયા એટલે 70 રૂપિયા છે એ હુંડિયામણનો દર કહેવાય. મતલબ એવો કે ડોલરની કિંમત કેટલા રૂપિયા થઈ, 70 રૂપિયા, $1 મેળવવા માટે 70 રૂપિયા આપવા પડશે. આ થયો હુંડિયામણનો દર. હવે એ હુંડિયામણના દરની કિંમત કેટલી રહેશે એના ઉપર સંપૂર્ણ અંકુશ 1990-91 પહેલાં સરકારનો હતો, પણ 1991 પછી એની કિંમત કેટલી રાખવી એના માટે સરકારે વિદેશી હુંડિયામણને મુક્ત કરી દીધો. અને વર્તમાન સમયમાં વિદેશી હુંડિયામણની એટલે કે ડોલરની કે કોઈ પણ ચલણની ભારતીય ચલણમાં જે કિંમત છે એ માંગ અને પુરવઠાના આધારે સ્વતંત્ર રીતે થાય છે, મુક્ત રીતે થાય છે. હવે એના ઉપર સરકારનો સંપૂર્ણ અંકુશ નથી, આંશિક અંકુશ છે. એટલે આ રીતે સરકારે વિદેશી હુંડિયામણનો જે દર હતો એને પણ મુક્ત બનાવી દીધો. ઇન્શોર્ટ ટૂંકમાં કહીએ તો વિદેશી હુંડિયામણ ઉદારીકરણ અંતર્ગત જેટલા પણ કાયદાઓ, નિયંત્રણો અને અંકુશો હતા એ બધા જ સરકારે કાં તો દૂર કર્યા અને કાં તો ખૂબ જ ઓછા કરી દીધા, જેથી જે પ્રતિબંધો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને, ખાનગી ક્ષેત્રના વેપારીઓને, ખાનગી ક્ષેત્રના લોકોને કામ કરવામાં નડતા હતા એ દૂર થયા. અને પછી ખાનગી ક્ષેત્રનો વ્યાપ આ બધા વેપારના ક્ષેત્રોમાં હળવે હળવે વધવા પામ્યો. અને એમ કહી શકાય કે પોઝિટિવ અસર એ પછી આપણને આપણા અર્થતંત્રની અંદર જોવા મળી. એટલે 1991ની અંદર જે 3 મુખ્ય આર્થિક સુધારા થયેલા એમાંનું પહેલું આર્થિક પગલું, એટલે પહેલો આર્થિક સુધારો ઉદારીકરણ એટલે કે લિબરલાઇઝેશન આપણે જોયો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાના છીએ ખાનગીકરણ એટલે કે પ્રાઇવેટાઇઝેશન, તો એ શું છે અને એ કઈ રીતે કરવામાં આવે છે, ઉપરાંત એ અંતર્ગત ખાનગીકરણ અંતર્ગત સરકારે કયા કયા પગલાં અર્થતંત્ર માટે લીધા એની પણ ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ. તો મિત્રો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.